એકચ્યુઅલી હું નાનો હતો આશરે છ એક છ સાત આઠ વર્ષ આઠ એક વર્ષનું હોઈશ ત્યારે અમે એ લોકો ગામડામાં રહેતા હતા ફતેપુરા ગામ છે મારું ત્યાં તો એક ફેરીઓ આવ્યો જે બધું વેચતો હતો ને બધું વેચતો હતો તો પછી મેં મમ્મીને કીધું કે મમ્મી મને વાંસળી લઈ આપ તો પછી મમ્મીએ મમ્મી જોડે પૈસા નહોતા તો અમારા અંકલે પછી મને વાંસળી લઈ આપી ને એ વાંસળી જો વાંસની હોય કે લાકડાની હોય તો એ તૂટી ગઈ હોત બે ચાર દિવસમાં પણ એ સ્ટીલની વાંસળી હતી તો પછી બસ જોડે લઈને પછી ખેતરમાં જાઉં અથવા તો પછી કે ભેંસો ચારવા જાઉં મમ્મી સાથે તો જોડે વાંસળી લઈને જતો ને જેમ આવો જેમ આવડે વગાડતો ધીરે 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 કરતાં કરતાં મને વાંસળી આવડી ગઈ પછી પપ્પા અને મારા મોટાભાઈ નવરાત્રિમાં મારા પપ્પા ગાતા મારા મોટાભાઈ ગાતા અને નાનું એક ગ્રુપ બનાવેલું બંસરી ગ્રુપ પછી એમાં હું ધીરે ધીરે વગાડતો થયો એમ કરતાં કરતાં મને વાંસળી આવડી ગઈ એટલે એકચ્યુલી હું બેઝિકલી સિંગર છું અને હું ઘણા બધા મારા ડાયરાઓ થતા જાહેર પ્રોગ્રામો થતા ટીકી શો થતા સાથે મારી ઘણી બધી કેસેટ ગરબાઈ રમઝટ મારી કેસેટ એક આવેલી બહુ ચાલી એના પછી આખો માહોલ જ બદલાઈ ગયો અને હજારોની પબ્લિક મારા શો જોવા આવતા એ જોઈને મારા પ્રોડ્યુસરોને લાગ્યું કે ભાઈ મિસ્વા ફિલ્મ પ્રોડ્યુસર જે હતા છ સાત ભાગીદાર હતા એ લોકોએ મને વાત કરી કે ભાઈ હવે જેમ કે મણીરાતનું પિક્ચર બનાવ્યું હતું ઢોલો મારા મલકનો સિંગર હતા અને સિંગરમાંથી હીરો બન્યા એ રીતે અમે પણ તને તને પિક્ચરમાં લેવા માગીએ છીએ અને તને એક હીરો તરીકે લોન્ચ કરવા માગીએ છીએ તો મેં ના પાડી એમ કોઈ બી મારું કામ નહીં હું એક સિંગર છું એક્ટિંગને બધું ના કરી શકું પણ પછી એ લોકોએ મનાવી લીધું મને અને પહેલી પિક્ચર બે બે હજાર છમાં એકવાર પીવીને મળવા આવજી રીઝ થઈ